મહત્વના સમાચારની જો વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વસ્ત્રાપુર ઈસનપુરમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જ્યારે વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો હાલ મારી સાથે મારા સહયોગી જયેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. જયેશ, જે પ્રમાણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ છે. જી, અત્યારે કાળા બિડાંગ વાદળો છે ને કઉ છવાયેલા છે, અને ચારે તરફ એવો વરસાદ ઘેરાયેલો છે. ટ્રાફિક જામની પણ સમસ્યા છે. હું જુવાપુરા વિસ્તારની વાત કરું તો જુવાપુરાની અંદર હાલ વરસાદ છે. વરસાદના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. અહીંયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. બીજી તરફ વરસાદ છે અમદાવાદની અંદર. પાછલા 24 કલાકથી વરસાદી માહોલ છે, છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ અત્યારે વરસાદ બરાબર ઘેરાયો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે અમદાવાદની અંદર છૂટો છવાયો વરસાદ પડશે. ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોની અંદર અમદાવાદમાં પાણી ભરાયાની સમસ્યા પણ સામે આવી હતી. બપોર બાદ હાલ વાદળો બરાબર ઘેરાયેલા છે અને એવું લાગી રહ્યું છે કે વરસાદ સારો એવો પડશે. જુવાપુરા વિસ્તારની અંદર હાલ એક વરસાદી ઝાપટા બાદ અત્યારે ટ્રાફિક જામ, મોટી સંખ્યામાં રસ્તામાં જામ થઈ ગયો છે. ટ્રાફિક બદલ ત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે પણ વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે ફરી અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે અને કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. વસ્ત્રાપુર ઈસનપુરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. અમુક વિસ્તારોમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો અમુક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે.